गुजरात दी नंबर वन न्यूज चैनल न्यूज 18 गुजराती हूँ छू सिद्धार्थ दौ। क्या महत्व समाचार दी करी शुरुआत, कट्टर पंथ ने लेने मोटा समाचार। गुजरात में अलकायदा ना नेटवर्क नो पर्दाफाश, गुजरात एटीएसे कर्या छे वधु खुलासा। बातमी ना आधारे पश्चिम बंगाल ना त्रण व्यक्ति ने पकड़ी पाड्या छे। आ व्यक्तिओ अलकायदा साथे जोड़ायेला हता, अन्य व्यक्तिओ ने अलकायदा साथे जोड़ावा प्रेरित करता आरोपीओए हथियार खरीद्या होवानी माहिती मळी। छेल्ला चार दिवसथी एटीएसे राजकोट में वॉच राखी हती, टेलिग्राम ना माध्यमथी विदेशी हेन्डलर साथे जोड़ाया। टेलिग्राम अने कन्वर्जेशन एप्लिकेशन थी आतंकी संगठनों संपर्क कर्यो। सोशल मीडिया एप्लिकेशन ना आधारे अलकायदा ना संपर्क में आया। सेमी ऑटोमेटेड हथियार पण मळी आव्यु छे। आरोपीओ पासेथी 5 मोबाइल उपरांत केटलाक वीडियो अने फोटो पण मळी आव्या छे। साथे ज गूगल हिस्ट्री में AK-47 कई रीते चलावी ते अंगेनी माहिती पण मळी छे। राजकोट थी समाचार हता, ते समाचार ने लईने त्रण आतंकीओ ने कोर्ट में रजू करवामां आवशे। राजकोट सेशन्स कोर्ट में रजू कराशे। थोड़ी वार में त्रणे आतंकीओ ने कोर्ट में रजू करवामां आवशे। अमन मलिक, शुकुर अने सैफ नवाज के जेओ आतंकी प्रवृत्ति में शामिल छे, अलकायदा साथे जोड़ायेला छे, अलकायदाना नेटवर्कनो पर्दाफाश करवामां सफलता गुजरात ईटीएस ने मळी छे। टूंक समय में कोर्ट में तेओने रजू करवामां आवशे, त्यारबाद आगळनी कार्यवाही हाथ धराशे। हालना सीसीटीवी छे तेमां पण आप जोई रह्या छो, जे पुरावा मळ्या छे तेना आधारे कार्यवाही शरू थई चूकी छे। ए त्रणों आरोपीओनी विगतवार पूछपरछ करता और एनो जड़ती पंचनामे जे पण विगतो मिली हती एने आधारे अमने जाणवा मळ्यो हतो कि जे अमन मलिक जे छे ए छेल्ला एक वर्षथी वधारे समयथी टेलिग्राम ने माध्यमथी एक एना फॉरेन हेन्डलर साथे जोड़ायेलो हतो। ए टेलिग्राम एने कन्वर्सेशन माध्यमथी घणा बधा रेडिकल लिटरेचर उकसाणीजनक एने साहित्य पण मळ्यो हतो, विडियो पण मळ्या हता और एने टेलिग्राम ने माध्यमथी एने ऑनलाइन जे छे कई रीते ऑटोमेटिक हथियार चलावानी जाणकारी पण मेळवेल हती। और पछी एने पछी આજે અમન જે છે તે ટેલિગ્રામને માધ્યમથી એક મુજમ્મિલ નામના ઓળખ ધરાણ માણસ તે સંપર્કમાં આવ્યો હતો। મુજમ્મિલનું પણ એકચ્યુઅલ નામ શું છે ઓર એ માણસ કોણ છે, ક્યાંનો છે, આ પણ તપાસનો વિષય છે ઓર એના સંપર્કમાં આવ્યો હતો। એની પાસે એક હથિયાર પણ મળ્યો હતો, એક કન્ટ્રી મેડ સેમી ઓટોમેટિક પિસ્ટલ એની પાસે એ ખરીદી કરી હતી ઓર એ હથિયારથી શું કરવાનો હતો એનો અત્યારે જો એ નક્કી નથી થયો। એનો હેન્ડલર એને ઇન્સ્ટ્રક્શન આપવાનો હતો કે ખરેખર આ હથિયારનો કઈ જગ્યા કામમાં લેવાનો છે। તો રાજકોટમાં ત્રણ આતંકીઓને કોર્ટમાં રજૂ કરાશે, રાજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરાશે, થોડી વારમાં ત્રણેય આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થતા હાર્દિક પાસેથી મેળવીએ। હાર્દિક, જે રીતે ગુજરાત ઈટીએસ સક્રિય થઈને હવે જે ત્રણ આતંકીઓ છે કોર્ટમાં રજૂ કરવાને લઈને શું બધું માહિતી? હાલ જે વાત કરવામાં આવે તો ત્રણેય આરોપીને જે છે ગણતરીની મિનિટોમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડ છે એ એટીએસ દ્વારા માંગવામાં આવી શકે છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે એ આતંકવાદીઓને લઈને અત્યારે જે છે વકીલો દ્વારા પણ જે છે અહીંયા રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વકીલ જે છે આતંકવાદી પક્ષે કોઈ પણ વકીલ નહીં રોકાય તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે છે અલગ અલગ આતંકવાદીઓ કોના સંપર્કમાં હતા અને ક્યાંથી વેપન લઈ આવતા સહિતની અલગ અલગ બાબતોને લઈને પણ જે છે આતંકવાદીઓની અત્યારે એને લઈને રિમાન્ડ માંગવામાં આવશે। હાલ જે છે ટૂંક સમયમાં જ અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી પણ શક્યતા છે। જી સિદ્ધાર્થ, હાર્દિક જે આતંકીઓએ નિવાસ સ્થાન પસંદ કર્યું હતું, ભૌગોલિક દ્રશ્ય તેનું શું મહત્વ હતું જેના કારણે એ વિસ્તારની અંદર આખું આ સક્રિય કરવામાં આવી હતી આતંકી પ્રવૃત્તિ? ચોક્કસથી, હાલ વાત કરવામાં આવે તો જે છે કોઈ પણ વ્યક્તિને શક ન જાય એટલા માટે ત્યાં એમને એવું એક રહેણાંક વિસ્તાર પસંદ કર્યો હતો કે જ્યાં સામાન્ય લોકો રહેતા હોય, સામાન્ય તમે જે વ્યક્તિને કોણ। જી આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ, તો એમની પાસેથી વધુ માહિતી પણ મેળવીશું, પરંતુ એક એવા વિસ્તારની અંદરની પસંદગી કરવામાં આવી કે જ્યાં આગળ સામાન્ય લોકો રહેતા હતા, જેથી શકની સોય તે ઉપર ન જાય। કૃષ્ણ નિવાસ નામના એક મકાનની અંદર આતંકી રહેતો હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી છે।
तो गुजरात एटीएस की कामगिरी गृहमंत्रीए करी प्रशंसा। राजकोट थी एटीएसे त्रण आतंकवादी ने पकड़ी पाड़ा। कट्टरपंथी विचारधारा धरावता आतंकी ने एटीएसे झड़पी पाड़ा। अलकायदा त्रण आतंकी की धरपकड़। गुजरात एटीएसे राजकोट में छेल्ला घणा समय थी नजर राखी रही थी। हूँ गुजरात ईटीएस तमाम अधिकारी ने अभिनंदन आपू छू तेवुं पण हर्ष संघवीए जणाव्युं छे। गुजरात एटीएस की टीम द्वारा त्रण संदिग्ध आतंकवादियों ने आज राजकोट खाते पकड़वामां आव्या। आ त्रणेय संदिग्ध आतंकवादी अलकायदा बांग्लादेश की विचारधारा जोड़े जोड़ायेला हता, एमनी जोड़े संपर्क में हता अने खूब ज कट्टरपंथी विचारधारा जोड़े जोड़ायेला ने डिक्लेरेशन खूब मोटी कामगिरी ए लोको द्वारा चालू छे। तेमनी पासेथी हथियार भी बरामद करवामां आव्या छे, 10 जेटला कारतूस भी बरामद करवामां आव्या छे। आ त्रणेय लोकोनी धरपकड़ करवा माटे अने त्रणेय लोको पर नजर राखवा माटे छेल्ला अनेक दिवसथी एटीएसनी टीम राजकोटमां ए लोको नजर बनाई राखेली हती अने आजे गुजरात एटीएस ने एक खूब मोटी सफलता प्राप्त थी है। फरी एक बार गुजरात एटीएस की टीम ने हूँ खूब खूब अभिनंदन आपूँ छू। हमें संपूर्ण माहिती आपने एटीएस द्वारा टूंक समय में आपवामां आवशे।